सेवा सरकार एक विचार। नमस्कार दर्शक मित्रों, टॉक विथ भावनगर में हूँ छूँ नितिन। सामान्य रीते एवं कहेवात होय छे गुजराती फिल्मों ओछी जोवाती होय छे, परंतु हवे गुजरातनी युवा पेढ़ी छे नवो रंग नवो कल्चर लईने आवी रही छे। एक नवी एवी फिल्म आवी रही छे युवा सरकार, एमना जे हिरोइन छे भावनगरना, एटला माटे के भावनगर एक कला अने संस्कारनी नगरी छे अने न्याथी आस्था मेहता आपणी साथे छे। आस्था, पहली वखत ફિલ્મમાં ભાગ લઈ રહ્યા છો, શું કહેવું? બહુ જ સરસ એક્સપિરિયન્સ હતો, આખી ટીમ બહુ જ સરસ હતી, સપોર્ટિવ હતી, અને એક એક અલગ પ્રકારનો જે કહેવાય ને કે સેલ્ફ એસ્ટીમ, એ તમને મળે આપણી શોખની વસ્તુ કરતા હોઈએ। યુવા સરકાર એવું નામ સરકારને અનુલક્ષીને છે? સરકારને અનુલક્ષીને નથી, પણ એકચ્યુઅલી કન્સેપ્ટ એવો છે કે યુથ છે એ પોલિટિક્સમાં એટલું ઇન્વોલ્વ નથી થતું, અને ઘણીવાર કેવું થતું હોય કે યુથ ઇન્વોલ્વ હોય પણ કેવી રીતે કે કમેન્ટ કરે કે આને આમ કરવું જોઈએ આમ ન કરવું જોઈએ, બટ દે આર નોટ ઇન્વોલ્વિંગ દેર સેલ્ફ। તો એ લોકોએ પોતે ઇન્વોલ્વ થવું જોઈએ સિસ્ટમને, જો બદલવી, અમારો ડાયલોગ છે સિસ્ટમને બદલવી હોય તો સિસ્ટમમાં એન્ટર થવું પડે। સારા માણસો નથી આવતા એવું નથી, પણ યુવા પેઢી જો આવે તો ઘણું બધું સારું થઈ શકે। અત્યારે જે છે સિચ્યુએશન એના કરતાં ઘણી બધી બદલાવ અને બેટરમેન્ટ માટે થઈ શકે। ખાસ કરીને સોશિયલ મીડિયાનો ને એનો જમાનો છે, લોકો સમય તે હાથમાં મોબાઈલ આવે ને જોઈ લેતા હોય, તો પછી બે કલાક કે ત્રણ કલાક ફિલ્મો માટે શા માટે બગાડે? પણ ગુજરાતી ફિલ્મો ઘણી એવી આવી ચૂકી છે ભૂતકાળમાં પણ, તો યુવા સરકારનો આ કન્સેપ્ટ શું હશે? યુવા સરકાર એ જ કન્સેપ્ટ છે, 2.25 કલાકની ફિલ્મ છે, અને બધા જ કલાકારોનો એટલા બધા ઇન્ડસ્ટ્રી સાથે વર્ષોથી જોડાયેલા છે અને બધાની એક્ટિંગ એટલી સરસ છે કે ઇન્સ્પિરેશન મળશે જ તમને જે કોઈ પણ જોવા જશે, આઈ એમ શ્યોર ફોર દેટ। ખાસ કરીને ભાવનગરના જ છો તમે, ભાવનગરવાસીઓ પાસે શું અપેક્ષા? ભાવનગરવાસીઓ પાસે તો મારી ખૂબ જ અપેક્ષા છે કે એટલીસ્ટ આપણું તો આપણી તો લગભગ 50,000 ટિકિટ તો વેચાવી જ જોઈએ અને હાઉસફુલ થવું જોઈએ, આઈ એક્સપેક્ટ ફ્રોમ માય પીપલ। ના ના, પહેલી વાત તો કે મેં અત્યાર સુધીમાં નહીં તો 17-18 ફિલ્મો કરી, ફિલ્મો ચાલે છે નથી ચાલતી આ જે બધા ઇક્વેશન છે ને હિન્દી સિનેમા સાથે પણ છે। આપણે બહુ દૂરથી જોઈએ છે, જેટલી ફિલ્મો આવે છે એટલી જો ન ચાલતી હોત તો નવી ફિલ્મો બનતી જ ન હોત, એટલે ફિલ્મો ક્યાંક કોક જગ્યાએ ચાલે જ છે, નંબર વન। નંબર ટુ, યુવા સરકાર આવા માહોલમાં નથી આવી। એકચ્યુઅલી હું એમ કહીશ કે યુવા સરકાર એક નવી ફિલ્મ નથી, એક નવો વિચાર છે, અને નવો વિચાર છે, અને કદાચ મને એમ લાગે છે કે અમે લોકો બહુ સાચે ટાઈમે, કદાચ ભગવાનની કૃપાથી બહુ સાચે ટાઈમે આવી રહ્યા છીએ। બિકોઝ અત્યારે છેલ્લા 8 મહિનાથી પ્રેક્ષકો ફિલ્મથી દૂર થઈ ગયા, મોટા પડદાથી દૂર થઈ ગયા છે, એવા સંજોગોમાં એક નિર્માતા, એક દિગ્દર્શક, એક ફિલ્મ મેકર જ્યારે ફિલ્મ લઈને આવે ત્યારે ચોક્કસ ચાન્સ લે છે, પણ બીજી બાજુ અહીંયાથી અમે પાણી આપી છે તો તરસ્યા લોકો છે, સો કદાચ આ શ્રેષ્ઠ સમય છે। અને યુવા સરકાર મારા હિસાબે એ તાજગી ભરેલી એક નવા વિચારવાળી ફિલ્મ છે। યુવા પેઢી વધુ વધુ આ ફિલ્મ જોવે એના માટે શું? વેલ, યુવા પેઢી ફિલ્મ જુએ જ છે, આ બીજી એક આપણી વાત છે, પણ નામ જે રીતે છે ફિલ્મનું એ રીતે આજકાલનો યુવાન બહુ સમજદાર છે, એટલે ચોક્કસ એ આવશે અને જોશે। આજે ટ્રેલર લોન્ચ થયા પછી તો ચોક્કસ જોશે, અને હું એમ માનું છું કે મારા ઘરમાં મારી દીકરી પણ છે 22 વર્ષની, યુવા પેઢી, એ લોકોની સમજ કદાચ અમારી પેઢી કરતાં ઘણી વધારે છે, એટલે એ લોકો સમજદારી ભરેલી વસ્તુઓ, સારી વસ્તુઓ ચોક્કસ જોશે, અને એટલે એ લોકો યુવા સરકાર જોશે। અત્યારે આપણે જોઈએ છે તો કોઈ પણ વ્યક્તિને, સમાજમાં કોઈ પણ વ્યક્તિ હોય, એ ફિલ્મને એવું માધ્યમ છે, ફિલ્મ કે ફિલ્મથી એક મોટો સંદેશો આપણે આપી શકીએ છીએ, એક મનોરંજન થ્રુ એવો સંદેશો, કોઈ પણ સમાજ સુધારાનો સંદેશો આપણે આપી શકીએ છીએ, તો અમે યુવાઓને એવો સંદેશો આપવા માગીએ છીએ કે ફક્ત અને ફક્ત ડૉક્ટર, ઇન્જિનિયર કે કોઈ પણ એવું ફિક્સ કારકિર્દીમાં ઘડવાને બદલે યુથ રાજકારણમાં જોડાય, રાજકારણ સ્વચ્છ થાય અને સમાજને નવો રાહ ચીંધે એવું અમારું અપેક્ષા છે।